तो सूरत में पूर की स्थिति ने पहुंची वड़वा माटे तंत्र की तैयारी। फायर इमरजेंसी द्वारा पूर रेस्क्यू की खास ट्रेनिंग आपवामां आवी। तापी नदी कोजवे पर चाली रही है आ खास ट्रेनिंग। पूर की स्थिति में लोगों ने बचाव अंगे तालीम अपाई। प्रथम तबक्का में 51 कर्मचारी ने ट्रेनिंग आपवामां आवी छे। विविध चार बेच में फायर इमरजेंसी विभाग कर्मचारी ट्रेनिंग आयोजन करवामां आव्युं छे। सोमवार थी शुरू थयेली ट्रेनिंग 3 दिवस सुधी चालशे। चोमासामां पूर पाणी वखते कई पाणी में कई रीते रेस्क्यू करवू अने जानमाल ने कई रीते बचावी शकाय तेनी ट्रेनिंग आपवामां आवी रही छे। जेमां प्रथम तबक्का में फायरना 51 जेटला कर्मचारी ने ट्रेनिंग आपवानी शुरुआत थई गई छे। આજે ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગ મૂકવામાં આજે જે આવે છે સવારે 6 વાગ્યાથી લઈ ઓર સાંજે આપણે બપોરે 2 વાગ્યા સુધી કરવામાં આવે છે। આના આખો શિડ્યુલ ગોઠવવામાં આવે છે કે સવારે પીટી કરવાનો, આના 45 મિનિટ પછી પરેડ કરવાનો, પછી તાપીમાં આપણે અંડર વાટર BSET પહેરીને 25 થી 30 ફૂટ અંદર જઈને આલુ રેસ્ક્યુ કરી રીતે કરવાનો, પછી બોટમાં પછી તરીને આ છેડાથી પેલા છેડા સુધી તરતા જવાનો, અર્ધ બીચો બીચમાં અડધો કલાક 45 મિનિટ કઈ રીતે ઊભો રહેવાનો, બધું ટ્રેનિંગ આપવામાં આવે છે। અત્યારે હાલમાં ફર્સ્ટ બેચ ચાલે છે જેમાં 51 કર્મચારી, 4 ટ્રેનરો, 2 અધિકારી હાજર છે। આ રીતે 4 બેચ છે। જ્યારે પૂર આવે હવે પાણીની શક્યતા હોય તો આપણે માનનીય ચીફ ફાયર ઓફિસર શ્રી બધું બધી રીતે તૈયાર થઈ ગયેલા છે। આપણે ઇક્વિપમેન્ટ તો સાધનો બધું તૈયાર જ છે। આના લીધે માણસોને બી બધા કર્મચારીઓને બી તૈયાર કરવામાં આવે છે કે જ્યારે કંઈ બનાવ બને ત્યારે આપણે ઝડપથી કામ કરીને બચાવ કામગીરી રેસ્ક્યુ કરી શકીએ એટલા માટે।